હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું નેટવે ટેકનિકલ સપોર્ટમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ સેમ્પલ પેપર નંબર 6, કે જે સિનિયર ક્લાર્કનું સીપીટી મોડલ પેપર નંબર 6 છે, એનો આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર પહેલો, કે જે છે ગુજરાતી ટાઈપિંગનો. તો એ આખો ક્વેશ્ચન છે, એને હું સિલેક્ટ કરી ત્યાર પછી હું તમને એના વર્ડ કાઉન્ટ કરીને બતાવી દઉં કે એમાં ટોટલ કેટલા વર્ડ છે. તો અહીં તમે જોઈ શકો છો, એમાં ટોટલ વર્ડ છે 304. ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ છે 1762. ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ છે 2064. તો આ રીતના તમે જે ટાઈપિંગ કર્યું છે એમાં તમે કમ્પેરિઝન કરી કે તમે જે ટાઈપિંગ કર્યું છે એમાં કેટલા વર્ડ છે અને કેટલા વર્ડ મિસ થયા છે. તો ફરી એકવાર જણાવી દઉં, ટોટલ વર્ડ છે 304. ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ છે 1762. ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ છે 2064. તો એ જ રીતે આપણે બીજા નંબરનો જે ક્વેશ્ચન છે ઇંગ્લિશ ટાઈપિંગનો, એમાં પણ આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ એને હું સિલેક્ટ કરી ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા વર્ડ એમાં ટોટલ થાય છે 284. ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ થાય છે 1388. ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ થાય છે 1670. તો આમાં પણ એકવાર તમે ચેક કરી લેજો, કમ્પેરિઝન કરી લેજો કે તમે જે ટાઈપિંગ કર્યું છે એમાં કેટલા વર્ડ થાય છે અને સ્પેસિંગ જે છે એ કેટલી કાઉન્ટ થાય છે એ તમે ચેક કરી લેજો. ફરી એકવાર બોલી જાઉં, ટોટલ વર્ડ છે 284. ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ છે 1388. ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ છે 1670. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન હતો ત્રીજા નંબરનો ક્વેશ્ચન પ્રીપેડ નોટનો, કે જે 10 માર્કનો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની કંઈક પ્રીપેડ નોટ આપણે તૈયાર કરવાની હતી, કે જે તમને પીડીએફમાં આપેલી હતી અને એની નીચે એના ક્વેશ્ચન પણ આપેલા છે. તો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. તો ક્વેશ્ચનમાં કીધું છે ઉપર દર્શાવ્યા મુજબ પ્રીપેડ નોટ ટેબલની મદદથી તૈયાર કરો. ત્યાર પછી કીધું છે ટેબલમાં 2 કોલમ તથા 10 રો ઇન્સર્ટ કરી જરૂરિયાત મુજબની લંબાઈ તથા પહોળાઈ આપો. ત્યાર પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન કીધો હતો પહેલી, બીજી તથા છેલ્લી રોમાં ફોન્ટ સાઇઝ 14 તથા બાકી રહેતા તમામની ફોન્ટ સાઇઝ 12 રાખો. તો એ રીતને આપણે ફોન્ટની સાઇઝ રાખવાની છે. ત્યાર પછી ચોથા નંબરનો ક્વેશ્ચન હતો, એમાં કીધું હતું આપણે બીજી તથા 9મી રોમાં શેડિંગ અનુક્રમે બ્લેક અને બ્લેક લાઇટર 50% કરો. તો અહીં તમે જોઈ શકો છો કે જે આ બીજા નંબરની રો છે અને ત્યાર પછી જે આ 9મા નંબરની રો છે એમાં કંઈક શેડિંગ કલર આપેલો છે, તો એ આપણે શેડિંગ કલર કરવાનો છે. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન કીધો હતો 10મા નંબરની રોમાં દર્શાવ્યા મુજબ ઇમેલને હાઇપરલિંક આપો. એટલે તમે જોઈ શકો છો કે જે આ ઇમેલ છે એને આપણે હાઇપરલિંક આપવાની છે. તો ચાલો આપણે એ સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ અહીંયા વર્ડની ફાઇલ લઈ લીધી છે. ત્યાર પછી આપણે ટેબલ ઇન્સર્ટ કરી લઈએ જેમાં આપણે 2 રો લેવાની છે અને ત્યાર પછી 10 કોલમ લેવાની છે. જો અહીંથી ટેબલ 10 કોલમનું અથવા રોનું ઇન્સર્ટ ન થતું હોય તો અહીં તમે ઇન્સર્ટની મદદથી ટેબલ ઇન્સર્ટ કરી શકો છો. સૌ પ્રથમ ઇન્સર્ટ ટેબલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બોક્સ ખુલી જશે. ત્યાં આપણે લેવાની છે 2 કોલમ અને ત્યાર પછી 10 રો લેવાની છે. તો એ 2 કોલમ ત્યાર પછી 10 રો આ રીતના ટાઈપ થઈ જાય. ત્યાર પછી અહીંયા ઓકે આપશો એટલે આ રીતનું એક ટેબલ આવી જશે. તો સૌ પ્રથમ આ ટેબલને આપણે સાઇઝ થોડીક નાની કરી નાખીએ હાલ. તો અહીં લેઆઉટ ઓપ્શનમાં જશો તો અહીંયા તમે જોઈ શકો છો વિથ આપને આપેલી છે, ત્યાંથી તમે હાઇટ થોડીક એની નાની કરી શકશો, સોરી એની પહોળાઈ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે અંદાજિત એની થોડીક સાઇઝ એની નાની કરી નાખી છે. ત્યાર પછી આ ટેબલને આપણે સેન્ટરમાં લઈ લઈએ. ત્યાર પછી જે ઓરિજિનલ પ્રીપેડ નોટ છે એની અંદર જોઈએ તો અહીં તમે જોઈ શકો છો પહેલા નંબરની રો ત્યાર પછી બીજા નંબરની રો એ 2 મર્જ કરેલી છે. એના પછી તમે જુઓ તો છેલ્લી જે 3 રો છે એ પણ મર્જ કરેલી છે અને બાકી જે વચ્ચેની રો છે એમાં આ રીતના 2 કોલમ છે જેની અંદર આપણે વિષય અને લાયકાત લખવાની છે. તો ચાલો એ રીતના સૌપ્રથમ આપણે કરી નાખીએ. સૌપ્રથમ અહીંયા જે પહેલી રો છે એને આપણે મર્જ કરી નાખીએ. લેઆઉટ મેનુની અંદર જઈ મર્જ સેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મર્જ થઈ જશે. ત્યાર પછી બીજા નંબરની, ત્યાર પછી જે છેલ્લી 3 રો છે એને પણ આપણે મર્જ કરવાની છે. તો 1 બાય 1 આપણે એ મર્જ કરી નાખીએ. તો આ રીતના મર્જ થઈ ગઈ છે. ત્યાર પછી હવે ફરી આપણે જોઈએ ઓરિજિનલ પ્રીપેડ નોટની અંદર. તો આ રીતના આપણે જે લખવાનું કીધું છે એ આપણે અહીંયા ટાઈપ કરી નાખવાનું છે. હાલ હું અત્યારે કોપી પેસ્ટ કરું છું. ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછી આગળ જે આ રીતની 2 કોલમ છે એમાં કંઈક આપણે ડેટા આપેલો છે તો એ પણ કોપી કરી અને અહીંયા હું પેસ્ટ આપી દઉં છું. ત્યાર પછી આગળ જોઈએ તો આ રીતના 2 પોઈન્ટ આપેલા છે આની અંદર 1 રોની અંદર અને ત્યાર પછી જે 2 રો છે એની પણ હું કોપી કરી અને અહીંયા હું પેસ્ટ કરી નાખું છું. તો આ રીતના કમ્પ્લીટ આપણો ડેટા અહીંયા આવી ગયો છે. ત્યાર પછી હવે આપણે જોવાની રહેશે આની સાઇઝ અને ત્યાર પછી જે આપણે કીધા છે ક્વેશ્ચનની અંદર જે શેડિંગ કલર તે આપણે બધું જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ આની સાઇઝ. તો સૌ પ્રથમ આપણે જોશું આની પહોળાઈ. તો પહોળાઈમાં આપણે શું ફેરફાર કરવો પડશે તો આપણે ઓરિજિનલ પ્રીપેડ નોટની અંદર જોઈએ
તો અહીંયા તમે જોઈ શકો છો છેલ્લેથી બીજા નંબરની જે રો છે એની અંદર જે લાઈન લખેલી છે એ બે લાઈનમાં આવે છે. તો એમાં નીચે કયો શબ્દ આવે છે? તો કે મોકલાવી એ રીતનો શબ્દ છે એ નીચે બીજી લાઈનમાં આવી જાય છે. તો આપણે જે બનાવી એની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા એક જ લાઈનની અંદર આપણો બધો ડેટા આવી ગયો છે. તો એના માટે આપણે શું કરવાનું રહેશે કે સાઈઝ થોડીક આપણે એની નાની કરવાની રહેશે, એટલે જે પહોળાઈ છે એ થોડીક આપણે ઘટાડવાની રહેશે. તો આ રીતના તમે પહોળાઈ ઘટાડશો એટલે તમે જોઈ શકો છો જે શબ્દ અહીંયા નીચે હતો એ આપણો અહીંયા નીચે શબ્દ આવી ગયો છે. ત્યાર પછી જે આ ટુ કોલમ છે એને પણ આપણે થોડુંક સેન્ટરમાં લઈ લઈએ. તો અહીંથી તમે જોઈ શકો છો આ રીતના આપણે સેન્ટરમાં લઈ લઈએ. ત્યાર પછી હવે આપણે વધારવાની રહેશે આની પહોળાઈ. તો જે બે લાઇન તમને સેમ દેખાય છે એ બે લાઇનની એકસાથે તમે આ રીતના વધારી શકો છો. ત્યાર પછી જે આ બધી રો છે એ પણ એક સરખી જ છે તો એની હાઈટ પણ આપણે એક સાથે અહીંથી વધારી શકીએ છીએ. ત્યાર પછી આ બે છે તો એ પણ એક સરખી છે તો એની પણ થોડી આપણે હાઈટ વધારી દઈએ. ત્યાર પછી જે આ છેલ્લા નંબરની છે એ પણ આપણે થોડીક હાઈટ વધારી દઈએ. તો આ રીતના કમ્પ્લીટ આપણી હાઈટ પણ વધી ગઈ છે. ત્યાર પછી હવે આપણે જોશું આનો શેડિંગ કલર જે આપવાનો કીધો હતો, જેમ કે બીજા નંબરની રોમાં આપણે શેડિંગ કલર આપવાનો કીધો હતો બ્લેક. તો ડિઝાઇન મેનુની અંદર જઈ શેડિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંથી બ્લેક કલર તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી હવે જે નીચેથી બીજા નંબરની રો છે એમાં આપણે અહીંયા ક્વેશ્ચનમાં જોઈ લઈએ તો એમાં આપણે કીધું હતું બ્લેક લાઇટર 50%, આવો આપણે કલર આપવાનો છે શેડિંગ કલર. તો એ પણ આપણે અહીંથી કલર લઈએ. તો એમાં આપણે અહીંયા ગોતવાનું રહેશે જે બ્લેક લાઇટર 50% છે એ આપણે ગોતવાનો રહેશે. તો જો તમે અહીંયા જોઈ શકો છો બ્લેક લાઇટર 50% આ રીતનો છે, તો આની ઉપર ક્લિક કરશું એટલે જે શેડિંગ કલર છે આપણો એ રીતનો રહી જશે. ત્યાર પછી જે અહીંયા પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ તો આપણે જે કોપી પેસ્ટ કર્યા છે એટલે કમ્પ્લીટ આવ્યા જ છે. તમે જ્યારે ટાઈપ કરતા હશો ત્યારે આ રીતના કંઈક હશે. તો એના માટે શું કરવાનું આપણે કે જેવું આપણે પહેલો ટુ પોઈન્ટ ટાઈપ કરીએ ત્યાં હોમ મેનુની અંદર જઈ અને અહીંયા બુલેટ્સમાંથી આ રીતનો પોઈન્ટ લઈ લેવાનો. જેવો પહેલો પોઈન્ટ પૂરો થઈ જાય ત્યાર પછી તમે બીજો મુદ્દો જેવો ટાઈપ કરશો અને એન્ટર કરશો એટલે ઓટોમેટિક એ બીજા નંબરનો પોઈન્ટ આવી જશે. તો આ રીતની આપણી કમ્પ્લીટ પ્રિપેર નોટ બની ગઈ છે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન હતો પાવર પોઈન્ટને પ્રેઝન્ટેશનનો, કે જે 15 માર્કનો છે. તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. સૌ પ્રથમ મેં અહીંયા માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની એક ફાઇલ લઈ લીધી છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચનની અંદર જોઈએ તો સ્લાઇડ 1ની અંદર અહીંયા એક ટાઇટલમાં આપણે આપ્યું છે ટેકનોલોજી. તો જે ટેકનોલોજી છે એ આપણે અહીંયા ટાઇટલમાં લખી નાખવાનું, જેમ કે અહીંયા હું લખી નાખું છું ટેકનોલોજી. ત્યાર પછી તમે જો તો ટેકનોલોજીની નીચે આપણે કોઈ એનું સબ ટાઇટલ નથી આપ્યું. તો માટે આપણે શું કરવાનું રહેશે કે જે અહીંયા સબ ટાઇટલ છે એ જે બોક્સ છે એ આપણે અહીંથી ડિલીટ કરી નાખવાનું. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડ છે. તો ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો એમાં છે ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ. તો એમાં તમે જોઈ શકો છો આ રીતનું આપણે કંઈક ટાઇટલ આપેલું છે. તો અહીંયા ટાઇટલની હાલ હું કોપી કરી લઉં છું. ત્યાર પછી અહીંયા બીજા નંબરની સ્લાઇડ આપણે લઈ લઈએ ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ. તો અહીંયા હું ટાઇટલની અંદર પેસ્ટ આપી દઉં છું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછી અહીંયા આપ્યું છે કોન્ટેન્ટ. તો આ રીતનો આપણે કંઈક પેરેગ્રાફ આપેલો છે એની પણ હું અત્યારે કોપી કરું અને ત્યાર પછી અહીંયા પેસ્ટ આપી દઉં છું. ત્યાર પછી આગળ જોઈએ તો ત્રીજા નંબરની સ્લાઇડ તમે જોઈ શકો છો એ પણ ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ જ છે. તો એમાં જે ટાઇટલ આપ્યું છે એ પણ હું અહીંથી લઈ અને ત્યાર પછી અહીંયા બીજા નંબરની સ્લાઇડ ઇન્સર્ટ કરી, સોરી ત્રીજા નંબરની, અહીંયા ટાઇટલ આપણે પેસ્ટ કરી દઈએ. અને ત્યાર પછી એના કોન્ટેન્ટ તમે જુઓ તો આ રીતના કંઈક આપણે પોઈન્ટ આપેલા છે. તો એ પણ અહીંથી લઈ અને હું અહીંયા પેસ્ટ આપી દઉં છું. તો આ રીતના કમ્પ્લીટ આપણી ત્રણેય સ્લાઇડ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે જોવાની છે આની ડિઝાઇન. તો આમાં તમે કોઈ પણ પ્રકારની એક ડિઝાઇન સેટ કરી શકો છો, જેવી તમને અનુકૂળ આવે એ રીતની તમે ડિઝાઇન સેટ કરી શકો છો. તો આપણે આ રીતની કંઈક ડિઝાઇન લઈ લઈએ. ત્યાર પછી હવે આપણે જોઈએ આની ફોન્ટની સાઇઝ અને જે એનો કલર કીધો છે એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા ટાઇટલ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો ફોન્ટની સાઇઝ છે 60ની, ત્યાર પછી કલર એનો રેડ કરવાનો છે. તો એ રીતના આપણે પહેલા નંબરની જે સ્લાઇડ છે એની જે ફોન્ટની સાઇઝ છે એ સિલેક્ટ કરી ફોન્ટને અહીંયા આપણે આપી દઈએ 60, અને ત્યાર પછી કલર આપણે એનો આપી દઈએ રેડ. તો આ રીતના કમ્પ્લીટ પહેલી સ્લાઇડ થઈ ગઈ છે. ત્યાર પછી બીજા નંબરની સ્લાઇડ જોઈએ તો બીજા નંબરની સ્લાઇડમાં આપણે કીધું હતું ફોન્ટની સાઇઝ 44ની, ત્યાર પછી કલર એનો આપણે બ્લુ કીધો હતો. તો સૌ પ્રથમ જે આ ફોન્ટની સાઇઝ છે એ આપણે અહીંયા 44ની કરી નાખીએ, ત્યાર પછી કલર એનો આપણે બ્લુ કરી નાખીએ. તો અહીંથી આપણે બ્લુ કલર સેટ કરી નાખીએ. ત્યાર પછી જે કોન્ટેન્ટ છે એની આપણે ફોન્ટની સાઇઝ 18ની કીધી હતી અને કલર આપણે એનો બાય ડિફોલ્ટ બ્લેક હતો, તો બ્લેક જ આપણે રાખવાનો છે. તો અહીંયા 18ની સાઇઝ અને ત્યાર પછી કલર અહીંથી હું બ્લેક કરી લઉં છું. ત્યાર પછી જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે કાઢી નાખીએ, કારણ કે આપણે હાર્ડ કોપીમાં નથી આપેલો માટે પોઈન્ટ આપણે ત્યાંથી કાઢી નાખીએ. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની સ્લાઇડ જોઈએ તો ત્રીજા નંબરની સ્લાઇડમાં આપણે ફોન્ટની સાઇઝ કીધી હતી 44ની ટાઇટલની અને કલર એનો ગ્રીન કીધો હતો. ત્યાર પછી કોન્ટેન્ટની ફોન્ટની સાઇઝ 18 અને ત્યાર પછી કલર એનો બ્લેક.
તો એ રીતના આપણે અહીંયા ફોન્ટની સાઈઝ જે છે એ 44 ની કરી નાખીએ અને જે એનો કલર છે એ આપણે અહીંથી ગ્રીન કરી નાખીએ. ત્યાર પછી જે આ કન્ટેન્ટ છે એની ફોન્ટની સાઈઝ આપણે ડિફોલ્ટ 18 જ છે અને ત્યાર પછી કલર એનો બ્લેક જ છે ઓટોમેટિક. અને ત્યાર પછી જે અહીંયા પોઈન્ટ છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતના પોઈન્ટ આપણે આપેલા જ છે. તો આ રીતની કમ્પ્લીટ આપણું પ્રેઝન્ટેશન થઈ ગયું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 5મા નંબરનો ક્વેશ્ચન સ્પ્રેડશીટનો કે જે 15 માર્કનો છે. તો આ રીતની આપણે કઈક સ્પ્રેડશીટ તૈયાર કરવાની હતી. જ્યાં નોંધમાં આપણે જોઈએ તો આપેલ પ્રશ્નોનું ફોર્મેટ સોફ્ટ કોપીમાં આપવામાં આવશે નહીં, જે તે જાતે ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે. એટલે જે આ ફોર્મેટ છે એ આપણે જાતે તૈયાર કરવાનું રહેશે. તો એ જે ફોર્મેટ છે એમ અહીંયા કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે. તો આ શીટની અંદર જોઈએ તો આપણે એક સ્ટુડન્ટના નામ આપેલા હતા, ત્યાર પછી સેમેસ્ટર આપેલું હતું, ત્યાર પછી ટોટલ ફી અને ફી પેઇડ આપેલી હતી. હવે અહીંયા આપણે શું શોધવાનું છે તો કે એડવાન્સ અને બેલેન્સ. ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીંયા કન્ફ્યુઝન હતી કે એડવાન્સ એટલે શું અને બેલેન્સ એટલે શું, તે હું સૌ પ્રથમ સમજાવી દઉં છું. તો પહેલાં અહીંયા આપણે મેળવવાનું છે એડવાન્સ. તો હવે આપણે શું એડવાન્સમાં શું મેળવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટનું નામ આપ્યું છે, ત્યાર પછી સેમેસ્ટર આપ્યું છે. હવે અહીંયા ટોટલ ફી આપી છે કે જે સેમેસ્ટર 2ની જે ટોટલ ફી છે એ આપણે અહીંયા આપી છે અને એ સ્ટુડન્ટે કેટલી ફી પેડ કરી છે એ તમને અહીંયા આપેલી છે. તો હવે એડવાન્સમાં આપણે શું લઈ આવવાનું છે કે જો ટોટલ ફી હોય એના કરતાં સ્ટુડન્ટે વધુ ફી પેડ કરી હોય તો એ જવાબ આપણે અહીંયા લઈ આવવાનો છે કે કેટલી ફી વધુ પેડ કરી છે. જો કોઈ પણ જાતની વધુ ફી પેડ ના કરી હોય તો એડવાન્સમાં એનો આન્સર શું આવવો જોઈએ, 0. એ જ રીતનું બેલેન્સ કે જે ટોટલ ફી છે અને જેટલી ફી પેઇડ કરી છે. હવે માની લો ટોટલ ફી કરતાં ઓછી ફી પેઇડ કરી હોય તો એની ફી કેટલી બાકી રહે છે એ આપણે બેલેન્સમાં લઈ આવવાનું હતું. જો વધુ આપી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ફી ટોટલ છે એનાથી એને ફી પેઇડ વધુ કરી છે, તો એના માટે અહીંયા આન્સર આવવો જોઈએ 0. અને બેલેન્સમાં શું આવવું જોઈએ કે જે ટોટલ ફી છે એનાથી ફી પેઇડ ઓછી છે. જ્યાં તમે જોઈ શકો છો ટોટલ ફી 8000 છે અને ફી પેઇડ 5000 છે, તો એની બાકી રહેતી ફી કેટલી છે તો કે 3000. તો અહીંયા બેલેન્સમાં આપણે આન્સર શું આવવો જોઈએ, 3000. તો આ રીતની કંઈક આપણે શીટ તૈયાર કરવાની હતી. તો સૌ પ્રથમ આપણે જોઈએ એડવાન્સ. તો સૌ પ્રથમ આપણે અહીંયા ઇફનું સૂત્ર લગાડવું પડશે. તો અહીંયા એફએક્સ ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી અહીંયા આ રીતનું બોક્સ ઓપન થશે, ત્યાં ઇફનું સૂત્ર પસંદ કરી અહીંયા આપણે ઓકે આપી દઈએ. તો અહીંયા સૌ પ્રથમ લોજિકલ ટેસ્ટ આપણે લગાડવાનું છે. તો લોજિકલ ટેસ્ટ આપણે શું લગાડશું, ધ્યાનથી સમજો. જેમ કે પહેલા ફી પેઇડ છે D3 ગ્રેટર દેન ટોટલ ફી એટલે કે C3. જો આ કન્ડિશન સાચી પડે તો વેલ્યુ ઇફ 2માં આપણે શું લઈ આવવું છે તો કે જે ફી પેઇડ કરી છે એમાંથી આપણે માઇનસ કરવાનું રહેશે. શું માઇનસ કરવાનું રહેશે તો કે જે ટોટલ ફી છે એ આપણે માઇનસ કરવાનું રહેશે. તો અહીંયા શું થશે, D3 - C3. જો આ ઉપરની કન્ડિશન સાચી પડે તો વેલ્યુ ઇફ 2માં શું આવશે આ રીતનું, જેમ કે D3 - C3 એટલે ફી પેઇડમાંથી ટોટલ ફી આપણે બાદ કરશું. અને જો ઉપર આપેલી કન્ડિશન ખોટી પડે તો વેલ્યુ ઇફ ફોલ્સમાં શું આવવું જોઈએ તો કે 0. તો અહીં આપણે ટાઈપ કરી નાખીએ 0. ત્યાર પછી જેવું આપણે અહીંયા ઓકે આપશું તો અહીં તમે જોઈ શકો છો કે 0 આવ્યો છે જવાબ આપણો. શું કામે, કારણ કે અહીંયા ટોટલ ફી એની 8000 છે અને એને ફી પેઇડ કેટલી કરી છે તો કે 5000, તો એ ઓછી ફી પેઇડ કરી છે. તો એનો આન્સર ક્યાં આવશે તો કે અહીંયા બેલેન્સમાં. તો સૌ પ્રથમ અહીંયા એડવાન્સમાં આપણે શું લેવાનું હતું કે જે વધુ ફી પેઇડ કરી હોય તો અહીંયા આન્સર એનો આવવો જોઈએ, અધરવાઇઝ શું આવવું જોઈએ, 0. તો હાલ અત્યારે આપણો આન્સર આવ્યો છે 0. જેવું આને આપણે નીચે ડ્રેગ કરશું એટલે આપણે બીજાનું જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે બીજા નંબરનો સ્ટુડન્ટ છે એમાં શું છે, એની ટોટલ ફી છે 6000 અને ત્યાર પછી એની ફી પેઇડ છે 7200. તો એને એડવાન્સ કેટલી ચૂકવી છે ફી તો કે 1200 રૂપિયા. તો અહીં એડવાન્સમાં આપણો આન્સર આવી ગયો છે 1200. ત્યાર પછી અહીંયા પણ તમે જોઈ શકો છો ટોટલ ફી છે 5400, ત્યાર પછી ફી એને પેઇડ કરી છે 7000, તો 1600 રૂપિયા વધુ ફી પેઇડ કરી છે. તો એડવાન્સમાં આવી ગયો આપણો આન્સર. એ જ રીતે આપણે બેલેન્સ લઈ આવવાનું છે. તો બેલેન્સ આપણે કઈ રીતે લઈ આવશું, સેમ જ પ્રોસેસ રહેશે. સૌ પ્રથમ અહીં એફએક્સ ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી અહીંયા ઇફનું સૂત્ર પસંદ કરી અને આ રીતનું બોક્સ ઓપન થઈ જશે. તો આપણે અહીં લોજિકલ ટેસ્ટમાં શું લગાડશું, તો સૌ પ્રથમ જે ફી પેઇડ કરી છે એને આપણે સિલેક્ટ કરશું, ત્યાર પછી હવે આવશે લેસ ધેન, ત્યાર પછી આપણે ટોટલ ફી. જો આપેલ કન્ડિશન સાચી પડે તો વેલ્યુ ઇફ 2માં આપણે શું લઈ આવવું છે કે તો કે ટોટલ ફી જે છે એમાંથી આપણે માઇનસ શું કરશું તો કે જે ફી પેઇડ કરી છે તે. ત્યાર પછી વેલ્યુ ઇફ ફોલ્સમાં શું આવશે કે જો ઉપર આપેલી કન્ડિશન ખોટી પડે તો વેલ્યુ ઇફ ફોલ્સમાં આપણે લઈ આવવો છે 0. ત્યાર પછી અહીંયા આપણે આપી દઈએ ઓકે. તો આ રીતના તમે જોઈ શકો છો જે પહેલા સ્ટુડન્ટની જે ફી છે ટોટલ ફી
એ ફી છે 8000 અને જે એને ફી પેઇડ કરી છે એ છે 5000. તો ફી એની હજી બાકી કેટલી છે, હજી કેટલી ભરવાની બાકી રહે છે? તો કે 3000. તો અહીં બેલેન્સમાં તમે જોઈ શકો છો આપણો આન્સર આવી ગયો છે 3000. એ જ રીતે આપણે આને ડ્રેગ કરી દેશું એટલે બધાનો આપણે આન્સર મળી જશે. ત્યાર પછી અહીંયા તમે બીજા નંબરનું જુઓ તો જે ટોટલ ફી છે 6000 છે અને ફી પેઇડ 7200 છે, તો એને એડવાન્સ આપી દીધી છે. તો અહીંયા એડવાન્સમાં આપણો આન્સર આવ્યો છે અને બેલેન્સમાં શું આવ્યું છે? તો કે 0. તો આ રીતનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બેલેન્સ અને એડવાન્સ. ત્યાર પછી જે એડવાન્સ જે ફી છે એ બધી ફીનો આપણે અહીંયા ટોટલ મેળવવાનો છે. તો એના માટે સૌ પ્રથમ ઇઝ ઇક્વલ ટુ, ત્યાર પછી સમનું સૂત્ર, ત્યાર પછી બધી સંખ્યાને સિલેક્ટ કરી અને બ્રેકેટ ઓવર કરી ત્યાર પછી એન્ટર આપશો એટલે અહીંયા ટોટલ આવી જશે. એ જ રીતે આપણે બેલેન્સનો ટોટલ લઈ આવવાનો છે. તો અહીંયા પણ ઇઝ ઇક્વલ ટુ, ત્યાર પછી સમ, ત્યાર પછી બ્રેક ચાલુ, ત્યાર પછી આપણે બધી સંખ્યાને સિલેક્ટ કરી બ્રેકેટ આપણે બંધ કરી દેશું, ત્યાર પછી આપણે મારી દેશું એન્ટર. તો આ રીતના બંનેનો આપણે અહીંયા ટોટલ મળી જશે. તો આ રીતના પાંચમા નંબરનો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈમેલનો. તો ઈમેલના ક્વેશ્ચનમાં પણ હું તમને અહીંયા સૌ પ્રથમ વર્ડ જે છે એ કાઉન્ટ કરીને બતાવી દઉં છું. તો એમાં ટોટલ વર્ડ થાય છે 62, ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ થાય છે 278, ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ થાય છે 339. તો આમાં પણ તમે કમ્પેરિઝન કરી લેજો કે તમે જે ટાઈપ કર્યું છે એમાં કેટલી ભૂલ છે. તો આ રીતનું આપણે અહીંયા તમામ પ્રકારનું સોલ્યુશન પૂરું થાય છે કે જે પેપર નંબર હતું 6. ત્યાર પછી આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. તો આજના વિડીયોમાં બસ એટલું જ. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.